नमस्कार विद्यार्थी मित्रों, श्री सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्री जेडके मेंदप्रा माध्यमिक शाला अने एसपीआई स्टार क्लास वती हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, धोरण 10 मां आपणे चार प्रकरण जोया, हवे पांचमू काव्य छे जेनुं नाम छे दीकरी। काव्यना कविनुं नाम छे अशोक चावड़ा। अशोक चावड़ानुं उपनाम बे दिल छे। अशोक चावड़ानो जन्म 23/8/1978 ना रोज थयो हतो। अशोक चावड़ानुं पूरुं नाम छे अशोक पीतांबर चावड़ा। पेमनुं जन्मस्थळ सुरेन्द्रनगर जिल्लानुं मनडासर गाम छे। हाल गुजरात आयुर्वेदिक यूनिवर्सिटीमां मददनीश रजिस्ट्रार तरीके कार्यरत छे। तेमने घणा बधा कविता संग्रह आपेला छे, जेमांथी पगला तळावमां, पगरव तळावमां, तेमना गजल संग्रहो छे, डाळखीथी साव छूटा, प्रतिबद्ध, आ एमनो कविता संग्रह छे। अशोक चावड़ाने साहित्य अकादमी दिल्लीनो युवा पुरस्कार अने गुजरात साहित्य अकादमीना युवा गौरव पुरस्कार तथा अन्य पुरस्कारोथी तेमने सन्मानित करवामां आवेला छे। हवे अशोक चावड़ा आपनी सामे बहु ज सरस मजानुं काव्य दीकरी लईने आवे छे। विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए कि आपणा समाजनी अंदर दीकरीनुं केटलुं महत्व छे, दीकरीने केवा मान सन्मान आપવામાં આવે છે, અને આપણે જાણીએ છીએ કે દીકરીને વહાલનો દરિયો કહેવામાં આવે છે। આજે ખરેખર જે ઘરની અંદર એક તુલસી અને બીજું દીકરી આ બે હોય છે તે ઘર ખરેખર પવિત્ર ગણાય છે। દીકરીના જેટલા વખાણ કરીએ કે જેના ગુણોનું વર્ણન કરીએ એટલું ઓછું છે। ખરેખર દીકરી છે એને એક તુલસીનો ક્યારો પણ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અશોક ચાવડા એવું સરસ મજાનું એક કાવ્ય દીકરી લઈને આવે છે। આપણે જાણીએ છીએ કે એક તુલસીનો છોડ વાવવાથી જેવી રીતે આપણે એનું જતન કે સિંચન કરીએ છીએ, તેવી જ રીતે એક દીકરી છે એને આપણા ઘરમાંથી સારા સંસ્કારો આપીએ છીએ, સારા સંસ્કારોનું સિંચન કરાવીએ છીએ। કેમ કે દીકરી છે એ બે ઘરને ઉજાળે છે। આપણે કહીએ છીએ કે એક માતા છે 100 શિક્ષકની ગરજ સારે છે, જેમ કે એક દીકરી જો ભણેલી હશે તો એ સમાજની અંદર ચોક્કસ પરિવર્તન આવશે અને એની જે પાછળની પેઢી છે એને પણ તારશે। આમ જોવા જઈએ તો દીકરી છે એ પોતાના કુળને તો ઉછે, પોતાનું કુળ જે છે એ કુળને તો તારે જ છે, પરંતુ તે જ્યારે સાસરિયામાં જાય છે ત્યારે સાસરિયા પક્ષને પણ તારે છે। અને ખરેખર પોતે એક માતાના સ્વરૂપમાં એના પુત્ર કે સંતાન માટે એક સાચી શિક્ષક બની જાય છે। આમ જોઈએ તો આપણે જોવા જઈએ તો સમાજમાં દીકરીનું ખૂબ જ મહત્ત્વ છે અને તેના ગુણોનું વર્ણન કરવા જઈએ તો પણ પાર આવે એવું નથી। એટલે એવું જ સરસ મજાનું કાવ્ય એક અહીંયા લઈને અશોક ચાવડા આવ્યા છે, જેને આપણે જોઈએ। સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, કવિ અશોક ચાવડા છે। સ્વર્ગની અંદર રહેલી જે દેવીઓ છે એ દેવીની એક એક ઝલકની અંદર એમને પોતાને દીકરી દેખાય છે। કારણ કે જેવી રીતે દેવીનું સ્વર્ગમાં જેટલું માન કે સન્માન હોય છે, કે સ્વર્ગમાં જેવી રીતે દેવીઓને એનું મહત્ત્વ આપવામાં આવે છે, એવું જ મહત્ત્વ આપણા સમાજમાં દીકરીને આપવામાં આવે છે। એટલે સ્વર્ગની જે દેવીઓ છે એ દેવીઓની ઝલકમાં પણ અશોક ચાવડાને એક દીકરી દેખાય છે। ખરેખર આમ જોઈએ તો આજનો જે આધુનિક યુગ છે એની અંદર દીકરીને
ખૂબ જ મહત્વમાં આપવામાં આવ્યું છે. પણ પહેલાંનો સમય આપણે જોઈએ કે પહેલાંનો પ્રાચીન સમય એવો હતો કે એ સમયની અંદર કુરિવાજો અને અંધશ્રદ્ધા સૌથી વધારે હતા, વિશેષ હતા. કે જે સમયની અંદર દીકરી છે એનું જીવન છે માત્ર ને માત્ર ચાર દિવાલો વચ્ચેનું જ હોય છે. અને આપણે એવું પણ સાંભળેલું છે કે પહેલાંના સમયની અંદર દીકરીને દૂધ પીતી કર દેવાનો રિવાજ હતો, કારણ કે એ સમાજ અંધશ્રદ્ધા અને વહેમની અંદર માનતો હતો કે દીકરી નાની હોય ત્યારે જ એને મારી નાખવામાં આવતી કે એને દૂધ પીતી કરી દેવામાં આવતી, અને દીકરી કદાચ મોટી થાય તો એનું જીવન પણ ઘરની ચાર દિવાલો વચ્ચેનું જ હોય છે, દીકરીને ભણાવી ન શકાય. આવા કુરિવાજો પહેલાંના સમયની અંદર હતા. પછી આપણે જાણીએ છીએ કે રાજા રામમોહન રાય આવ્યા અને એમને પોતાના ભાઈનું અવસાન થઈ ગયું અને એના ભાભીનું જે કરુણ દ્રશ્ય એમને નજર સમક્ષ જોયું, ત્યારથી જ રાજા રામમોહન રાય સમાજની અંદર પરિવર્તન લાવ્યા અને સમાજને જાગૃત કર્યો. અને ત્યારથી જ આપણે જોઈએ છીએ કે પહેલાંના પ્રાચીન સમયમાંથી લોકો નીકળી અને અંધશ્રદ્ધા અને કુરિવાજોથી બહાર આવી અને ધીમે ધીમે દીકરીને ભણાવતા થયા. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે દીકરી છે દરેક ક્ષેત્રમાં આપણને જોવા મળે છે. દીકરી ઘરકામ સિવાય પોતે નોકરી પણ કરી શકે છે અને કોઈ પણ ઉચ્ચ પદ ઉપર જઈ અને તે સારું પદ પણ પ્રાપ્ત કરે છે. આજે આપણે જાણીએ છીએ કે દરેક ક્ષેત્રમાં દીકરીને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એટલે અહીંયા સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક એક ઝલકની અંદર કવિને દીકરી દેખાય છે. છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. હવે આપણે જાણીએ છીએ કે સુખડ ચંદન, હવે સુખડ અને ચંદન જે છે એ સુખડ અને ચંદનનો લેપ કરવાથી આપણે જાણીએ છીએ કે જેવી રીતે આપણને શીતળતા મળે છે કે જેવી રીતે આપણને શીતળતાનો અનુભવ થાય છે, એવો જ અનુભવ આપણને આ દીકરીની અંદર થાય છે. દીકરી છે આપણને શીતળતા આપે છે. ઘરની અંદર આપણે એને સ્નેહનું ઝરણું કહેવામાં આવે છે, કારણ કે દરેક પરિસ્થિતિમાંથી પોતે પસાર થાય છે અને દરેક પરિસ્થિતિમાં એ આપણી સાથે રહેતી હોય છે. એટલે દીકરી છે સુખડ ચંદન જેવી સુગંધ અને આપણને શીતળતા આપે છે. કવિ કહે છે કે કુમકુમના તિલકમાં દીકરી. આજે આપણે જાણીએ છીએ કે દેશમાં કે સમાજની અંદર જે કંઈ પણ સારા કાર્ય થાય છે તેના કુમકુમના જે તિલક કરવામાં આવે એ દીકરીના હાથે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે દીકરીનું મહત્વ આપણા સમાજમાં ખૂબ જ છે. નાની દીકરીથી લઈને કોઈ પણ સમાજની અંદર જે કંઈ પણ સારા કાર્ય કરવામાં આવે છે એ દીકરી દ્વારા જ થાય છે. આપણે જાણીએ છીએ કે એક દીકરી છે એ ભવિષ્યમાં એક માતા થવાની છે, પરંતુ દીકરી કે માતાનું હૃદય હંમેશા ભોળું હોય છે. એનું હૃદય ભોળું અને નિખાલસ હોય છે. એટલે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં કોઈ પણ કાર્યની અંદર તિલક ચંદન કરવામાં દીકરીને અગ્રસ્થાન આપવામાં આવે છે, પહેલા સ્થાન આપવામાં આવે છે. એટલે કુમકુમના તિલકમાં દીકરી, કોઈ પણ વ્યક્તિને કુમકુમનો જો તિલક કરવાનો હોય તો એની અંદર આપણે દીકરીને બોલાવીએ છીએ. પછી જોઈએ સ્નેહનું ઝરણું, એનું જ આ પરિણામ છે સ્નેહ. આમ જોઈએ તો ઘરની અંદર સૌથી વધારે જો સ્નેહનું ઝરણું કહી શકાય તો એ દીકરી છે. આપણે જાણીએ છીએ કે માતા પિતા સાથે ભાઈઓ અને બહેનો બધા જ આપણે સાથે રહેતા હોઈએ છીએ. એમાં સૌથી વધારે કામની જવાબદારી ઘરમાં હોય તો એ દીકરી કે બહેનની હોય છે. આપણા કરતાં પણ દીકરી છે એ ઘરના કાર્યોમાં માતા પિતાને સૌથી વધારે મદદ કરે છે અને માતા પિતાને એક મોટો ટેકો આપે છે. એટલે દીકરીને એટલા માટે સ્નેહનું ઝરણું કહેવામાં આવે છે, કારણ કે દરેક ઘરના જે સભ્યો છે બધા જ સભ્યોનું ધ્યાન પોતે રાખે છે અને દરેક સભ્યો જે ઘરના છે એને મદદરૂપ પણ પોતે
દીકરી થાય છે અને કોઈ પણ પરિસ્થિતિની અંદર તે પોતે અનુકૂલન સાધી લેતી હોય છે। આમ જોવા જઈએ તો પહેલાના સમયમાં એવું હતું કે દીકરીને ચાર દિવાલો વચ્ચે જ રહેવાનું, ઘરની બહાર એને નીકળવા દેવામાં નહોતી આવતી। પણ આજે આપણે જોઈએ છીએ કે દીકરી છે સારું શિક્ષણ લઈ શકે છે, ઘરની ચાર દિવાલો વચ્ચેથી એ પોતે બહાર પણ જઈ શકે છે, અને આમ આપણે જોવા જઈએ તો દીકરી આજે સ્વતંત્ર રીતે પણ જીવન જીવી શકે છે। પણ તેમ છતાં અમુક નીતિ નિયમો અને બંધનમાં રહીને દીકરીને પોતાનું જીવન જીવવાનું હોય છે। એટલે ઘરના બધા જ જે સભ્યો છે બધાને પોતે મદદરૂપ થતી હોવાથી અને દરેક બાબતની અંદર ઘરના કાર્યોની અંદર પોતે મદદ કરતી હોવાથી એને સ્નેહનું ચરણું કહેવામાં આવે છે। કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી। હવે કોઈ વર્ષો સુધી આપણે જાણીએ છીએ કે ખડકની અંદર કોઈ શિલ્પકાર હોય, સુંદર શિલ્પ કોતરે છે। હવે આપણે જોઈએ છીએ કે ઘણો સમય પસાર થઈ જાય, ઘણા લાંબા સમયે કોઈ ખડક કે પથ્થરમાંથી સારો શિલ્પકાર છે, સુંદર કોતરણી કરે છે, પણ એ કોતરણી કેવી કરે છે કે નકશીદાર કોતરણી કરે છે, એને આબેહૂબ અને સરસ મજાનું રૂપ આપે છે, આકર્ષક અને સુંદર દેખાય છે એવું રૂપ શિલ્પકાર આપે છે। એવી જ રીતે અહીંયા સમાજમાં, ઘરમાં કે કુટુંબમાં એવી જ નકશીદાર વ્યક્તિ એટલે દીકરી છે। કે બધી જ જગ્યાએ જેમ કે ખડકમાંથી સારી નકશી તૈયાર થાય છે, એવી જ રીતે દીકરી પોતે જ એક નકશીદાર છે કે જે દરેક બાબતોથી ઘડાયેલી હોય છે। સુખ દુઃખ આ બંને બાબતોને પોતે સાથે લઈને ફરતી હોય છે, તેના જીવનમાં સુખ અને દુઃખ આ બંને એક સિક્કાની બે બાજુ છે, અને દરેક બાબતની અંદર પોતે હંમેશા સુખ હોય કે દુઃખ હોય પણ તે સાથે રહેવાનો પ્રયત્ન કરતી હોય છે। એટલે જેમ કે એ ખડકને, જેમ કે કોતરી કોતરીને ધીમે ધીમે એક સારી નકશી તૈયાર કરવામાં આવે છે કે એની ઉપર એ ખડકને સારા એવા ઘા સહન કરવાના હોય છે, એમ દીકરી પણ સમાજમાં રહીને આવા ઘા સહન કરીને એક સારી એવી નકશીદાર દીકરી તૈયાર થતી હોય છે। એટલે કહેવાનો અર્થ કે એનામાં દરેક ગુણોનો સમન્વય હોય છે, દરેક પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાની એનામાં શક્તિ હોય છે। અને આમ જોઈએ આપણે તો ખરેખર દીકરી જે છે એ ખરેખર એક શક્તિ જ છે, એક શક્તિનું જ રૂપ છે। આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર થઈ ગયેલી ઘણી બધી દીકરીઓ કે સ્ત્રીઓ, એમાં જોઈએ કે ઇન્દિરા ગાંધી, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા કે રાણી લક્ષ્મીબાઈને યાદ કરીએ, આ બધી જ સ્ત્રીઓને આપણે જોઈએ તો ખરેખર એક શક્તિ છે કે એ પોતે જ આ સમાજમાં રહી અને જાતે તૈયાર થતી હોય છે। આગળ લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં। આપણે જાણીએ છીએ કે દીકરી છે એને અમુક નીતિ નિયમો છે એ લાગુ પડતા હોય છે, દીકરી છે ઘણા બધા બંધનની અંદર રહેતી હોય છે, લાજ મર્યાદા અને શરમ, દીકરીને બહાર જવાનું નહીં, મર્યાદામાં રહીને બોલવાનું બહુ જ અઘરું જીવન છે। આમ જોવા જોઈએ તો લાજ મર્યાદા અને શરમ આ બધું દીકરી માટે છે, દીકરીને આપણે ક્યાંય બહાર જવા દેતા નથી, અને આ બધી વસ્તુ જે છે એ હંમેશા દીકરીને જ લાગુ પડતી હોય છે કે લાજ મર્યાદામાં રહીને જ એને પોતાનું જીવન જીવવાનું હોય છે। ગૌરી વ્રતોની હારમાં, હવે આપણે જાણીએ છીએ, આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભારતીય સંસ્કૃતિ મહાન છે, ખરેખર આમ જોવા જઈએ તો ખરેખર ભારતીય સંસ્કૃતિ મહાન છે, કારણ કે ભારત દેશની અંદર આપણે જોવા જઈએ તો ગૌરી વ્રતની હારમાં એટલે કે લાઈનમાં પોતે દીકરી ઊભેલી હોય છે જે ગૌરીના વ્રત અને પૂજા પાઠ કરતી હોય છે। આપણે વિદ્યાર્થી મિત્રો બીજા કોઈ પણ દેશ જોવા જઈએ કે અમેરિકાથી માંડીને કોઈ પણ દેશ જોઈએ તો એની અંદર આપણને દીકરીઓ છે વ્રત કરતી જોવા નહીં મળે,
જ્યારે ભારત દેશ એક જ એવો દેશ છે કે જ્યાં આપણને દીકરીઓ વ્રત પૂજા અને પાઠ આ બધું કરતી જોવા મળે છે, ગૌરી વ્રત કરતી આપણને જોવા મળે છે કે પોતે ઉપવાસ કરતી હોય છે। એટલા માટે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતીય સંસ્કૃતિ છે મહાન છે, નાનપણથી માંડી અને અમુક ઉંમર સુધી પોતે ગૌરી વ્રત કરતી હોય છે। એટલે કે લાજ મર્યાદા અને શરમ આ બધું જ એ દીકરીને લાગુ પડતું હોય છે। ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી। તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે જોવા જઈએ તો જેટલી સ્વતંત્રતા આપણે દીકરાને આપીએ છીએ, જેટલી સ્વતંત્રતા દીકરાને કે કોઈ પણ આપણા પુત્રને આપીએ છીએ એટલી સ્વતંત્રતા દીકરીને આપવામાં આવતી નથી। દીકરી ઘરથી બહાર એકલી જઈ શકતી નથી, એને રાત્રે ક્યાંય બહાર મોકલવામાં આવતી નથી, અને એને ખરેખર આમ જોવા જઈએ તો કાયમ ઘરના જે માતા પિતા હોય કે ભાઈ હોય એની ફડકમાં જ એને પોતાની જિંદગી જીવવાની હોય છે। એ બધા જ વ્યક્તિની ફડકમાં જ પોતે ઉછરતી હોય છે, કારણ કે જેવી રીતે પુરુષો સ્વતંત્ર રીતે હરીફરી શકે છે એવી રીતે દીકરી સ્વતંત્ર રીતે હરીફરી શકતી નથી। એના માટે અમુક ચોક્કસ નિયમ જ હોય છે, એ નિયમમાં પસાર થઈને જ પોતે પોતાનો ઉછેર કરવાનો હોય છે। એટલે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, ફડકમાં એટલે એને એમ થાય છે કે મારા માતા પિતા મને કંઈ કશું નહીં કહે ને, મારો ભાઈ કશું નહીં કહે ને, એવી રીતે ફડકમાં રહે અને પોતે પોતાની જિંદગી જીવતી હોય છે। આમ જોવા જઈએ તો ઘરમાં તમે કોઈ પણ વસ્તુ લાવો તો ભાઈ હોય કે બેન, તો એની અંદર સૌથી વધારે ચલાવી લેવાળી વ્યક્તિ હોય તો એ પોતે બેન છે। કોઈ પણ ઓછી વસ્તુ કંઈ પણ તમે એને ઓછું આપો તો પણ એ ચલાવી લેતી હોય છે। એને આ સમાજ, આ માતા પિતા, આ જગત, આ બધાથી ડરી ડરીને પોતાને રહેવાનું હોય છે અને ફડકમાં જ પોતાનો ઉછેર થતો હોય છે। એટલે જોઈએ આગળ, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે। આમ જોઈએ તો દીકરી છે, દીકરીને નાનપણથી જ આપણે એવું કહીએ છીએ કે એ વહાલનો દરિયો છે। એટલે દીકરી જે છે એને નાનપણથી જ્યારે ઉછેર કરવામાં આવે ત્યારે નાનપણથી જ એના પિતા જે છે એ એના માથે હાથ ફેરવતા હોય છે। આમ જોઈએ તો નાનપણથી જ દીકરીને માન સન્માન વધારે દેવામાં આવતા હોય છે, એટલે જ્યારે એનું બાળપણ હોય છે ત્યારે એ વહાલી જે છે, મીઠી જે દીકરી છે, એ મીઠડી દીકરીને માથે એના પિતાશ્રી હાથ ફેરવતા હોય છે। ધીમે ધીમે એ દીકરી જ છે પોતે મોટી થાય છે, અને જ્યારે એ દીકરી પોતે મોટી થાય છે ત્યારે જે પિતાએ એના માથે હાથ મૂકેલો હોય છે એ જ પિતાને પોતે હાથ દે છે। એટલે કવિનો કહેવાનો આશય એવો છે કે દીકરી જ્યારે મોટી થાય છે ત્યારે એ પિતાને માથે હાથ દે છે, એટલે કે પિતાના જે કાર્યો છે એ પિતાના કાર્યોમાં દીકરી પોતે મદદ કરે છે। નાનપણથી એનું જતન કરી, એને પાળી પોષી અને જેમ છોડની જેમ જેમ એના પિતા એનો ઉછેર કરે છે અને એને મોટી કરે છે અને એની માથે જેમ હાથ દે છે, એમ દીકરી પણ જ્યારે મોટી થઈ જાય છે ત્યારે જેમ એના પિતા એના માથે હાથ દેતા હોય છે એમ દીકરી પણ પોતે એના પિતાને સાથ ને સહકાર આપતી હોય છે। એટલે કે માતા પિતાના સુખે સુખી અને માતા પિતાના દુઃખે પોતે દુઃખી હોય છે। આમ જોઈએ તો ઘરના લગભગ જે બધા તમામ કાર્યો છે એ તમામ કાર્યોની અંદર દીકરી જ માતા પિતાને વધારે સહાયરૂપ બનતી હોય છે। એટલે હવે એ જ દીકરી જે નાનપણથી જે મોટી થઈ ગઈ છે એ જ દીકરી છે આજ પિતાને સાથ દે છે કે પિતાને હાથ દે છે। એટલે કહેવાનો અર્થ કે પિતા જેવી રીતે એનું પાલન પોષણ કરે છે કે જે પિતા એના ઋણી છે એના પિતાને ક્યારે પોતે ઋણી રહેવા દેતી નથી। પછી ઘરના જે તમામ કાર્યો છે પોતે સંભાળતી હોય છે અને કાર્યો સંભાળવાની સાથે સાથે એ જીવનમાં પિતાને પણ પોતે મદદ કરતી હોય છે। વિસ્તરે છે એમ સમજણના
ફલકમાં દીકરી, એટલે કહેવાય છે કે વિસ્તરે છે, એટલે એવી જ રીતે ધીમે ધીમે દીકરી છે એ હંમેશા ઉછરતી હોય છે, વિસ્તરે છે એટલે કે મોટી થતી હોય છે, એમ સમજણના ફલકમાં દીકરી, એટલે દીકરી જે છે એ સમજણના ફલકમાં, એટલે કે દીકરીમાં જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ એનામાં સમજણ વધારે આવતી જાય છે, એટલે એ સમજણ રાખીને માતા પિતાના કાર્યમાં પોતે મદદ કરતી હોય છે, અને સમજણભર્યું જીવન છે માતા પિતાની સાથે એ પોતે જીવતી હોય છે. આમ કહેવા જઈએ તો દીકરી છે એ એક ઘરની અંદર એક સમજદાર વ્યક્તિ છે, કારણ કે તમામ જવાબદારી પોતાની માથે હોવા છતાં પણ પોતે નિભાવે છે, એ ક્યારે પોતાની જવાબદારીમાંથી છટકી જતી નથી. કોઈ પણ બાબત હોય કે કોઈ પણ કાર્ય હોય એ થાય કે ન થાય, છતાં પણ પોતે આખું જીવન છે એ સમજદારીપૂર્વક જીવતી હોય છે. એ માતા પિતા ભાઈ બહેન આ દરેક વ્યક્તિને એ પોતે સહાયરૂપ થાય છે, અને દરેકની સાથે પોતે સમજણથી જીવન વિતાવતી હોય છે. એટલે વિસ્તરે છે, વિસ્તરે છે એટલે જેમ નાનો છોડ હોય ને ધીમે ધીમે પોતે મોટું થાય છે, અને વૃક્ષ જેમ પોતે છાંયો આપે છે, વૃક્ષ મોટું થઈ અને જેમ બીજાને છાંયો આપે છે, તેમ દીકરી પણ નાનપણથી જ્યારે પોતે મોટી થાય છે ત્યારે બીજાને છાંયો આપતી હોય છે. અને આપણે જાણીએ છીએ કે દીકરી એક જ નહીં અન્ય બીજા કુળને પણ ઉછેરે છે, બીજા કુળને પણ એનો ઉદ્ધાર કરે છે. ખરેખર આમ જોવા જઈએ તો સમાજમાં દીકરો અને દીકરીનું આજે સ્થાન સરખું છે, પરંતુ ખરેખર સૌથી જો વધારે આદરભાવ અને માન સન્માન આપવામાં આવતી હોય તો એ દીકરી છે, કારણ કે પોતે જ સમજણભર્યું જીવન પોતે પ્રગટ સમજણભર્યું જીવન પોતે જીવતી હોય છે. એટલે કવિ અહીંયા કહે છે કે સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં દીકરી જ્યારે ધીમે ધીમે નાનપણથી પછી મોટી થાય છે ત્યારે એ દીકરીને આપણે જાણીએ છીએ કે એ દીકરીને પરણાવી દેવામાં આવે છે. એટલે સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, એટલે આપણે જાણીએ છીએ કે દીકરી જ્યારે મોટી થાય ત્યારે એના લગ્ન કરવામાં આવે છે, અને એ સગા સંબંધીઓની ભીડમાં કવિ એમ કહે છે કે રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. એટલે દીકરી જે છે એને નાનપણથી પિતાએ જેનો ઉછેર કરેલો હોય છે, અને એ દીકરી જ્યારે મોટી થાય છે ત્યારે એ દીકરીને એ દીકરીના લગ્ન કરી દેવામાં આવે છે. આમ જાણીએ કે દીકરીના જ્યારે લગ્ન થાય છે ત્યારે સૌથી વધારે જો દુઃખી થતા હોય તો એનો પિતા છે, કેમ કે આપણે જાણીએ છીએ કે જેનું હૃદય પથ્થર જેવું હોય, જે પિતાનું હૃદય પથ્થર જેવું હોય તો એ પણ પીગળી જાય છે, કારણ કે દીકરી જ્યારે છે એ નાનપણથી એને મોટી કરી છે, અને એ મોટી થઈને દીકરી જ્યારે પોતે સાસરિયામાં જાય છે ત્યારે એક તો જે પિતાનો સહારો છે તૂટી જાય છે, અને બીજું કે જે કોઈનો સહારો ન બની શકે એ સહારો પિતાનો હોય છે, અને નાનપણથી જ માંડીને યુવા અવસ્થા સુધી તે માતા પિતાને મદદરૂપ થતી હોય છે. એટલે એમ કહેવાય છે કે કદાચ પથ્થર દિલનો પિતા હોય તો પણ એ સમયે પીગળી જાય છે, અને દીકરીને જ્યારે લગ્ન કરી દેવામાં આવે છે ને લગ્ન કર્યા પછી જ્યારે એની વિદાય આપવામાં આવે છે ત્યારે સૌથી વધારે જો દુઃખ થતું હોય તો તેના પિતાને થાય છે, કારણ કે આમ જોઈએ તો કહેવાય છે કે ભીની પલકમાં દીકરી છે એના પિતાને પોતાને પ્રત્યક્ષ દેખાતી હોય છે. ભીની પલકમાં દીકરી એટલે કહેવાનો અર્થ કે જ્યારે એના પિતા રડતા હોય છે ને એના રડવાની સાથે સાથે જે એના આંખમાંથી આંસુ જાય છે ત્યારે એ આંસુડાની અંદર પણ એને પોતાની દીકરી છે એને યાદ આવતી હોય છે. એટલે કવિ એવું કહેવા માંગે છે એ દીકરી જે છે એને પિતાની વાલી અને મીઠડી દીકરી છે, કે જેનું આ સમાજની અંદર ગૌરવભર્યું સ્થાન છે, એ ગૌરવભર્યું સ્થાન છે પિતાના હૃદયની અંદર હંમેશા રહેવાનું છે. આમ જોવા જઈએ કે જે દીકરી છે એનું જીવનમાં એટલું બધું સ્થાન છે
કે દીકરીને પિતા છે નાનપણથી જ્યારે મોટી કરે છે ત્યારે એ મોટી દીકરી કરી અને પછી જ્યારે એને પરણાવી દેવામાં આવે છે કે એને સાસરે વળાવવામાં આવે છે ત્યારે ખરેખર એમ કહેવાય છે કે જે પિતાનો સહારો છે તૂટી જાય છે। આમ પિતા માટે તો દીકરી છે એ ખરેખર એક વહાલનો દરિયો છે। માત્ર પિતા નહીં પણ માતાને પણ એટલી બધી દીકરી વહાલી હોય છે, પરંતુ આ સંસારના નિયમ એવા છે કે દીકરીને મોટી થાય એટલે એને સાસરિયામાં મોકલવામાં આવે છે। આજના સમયમાં આપણે જોઈએ કે દીકરીને નાનપણથી જ ભણાવવામાં આવે છે, એ દીકરી નાનપણથી ભણી ગણી અને તૈયાર થઈને જ્યારે પોતાના માતાને તો પોતે મદદરૂપ, માતા પિતાને તો મદદરૂપ થાય છે, પણ જ્યારે એ દીકરીના લગ્ન કરી દેવામાં આવે છે ત્યારે એ સાસરિયાના કુળનો પણ પોતે ઉદ્ધાર કરતી હોય છે। આમ જોવા જઈએ તો આપણા સમાજની અંદર દીકરીનું સ્થાન અનેરું છે અને આદર કર્યું છે, એને માન સન્માન આપવામાં આવે છે। અને આપણે જાણીએ છીએ કે જેવી રીતે તુલસીના છોડને ધીમે ધીમે પાણી આપી અને જેવી રીતે એનું સિંચન કરવામાં આવે છે એવી જ રીતે નાનપણથી માતા પિતાએ પોતાની દીકરીને નાનપણથી જ એવા સરસ મજાના સંસ્કારો આપેલા હોય છે કે પોતાના કુળનો તો ઉદ્ધાર કરે છે પણ સાથે સાથે સામેના કુળનો પણ પોતે ઉદ્ધાર કરે છે। અને જ્યારે દીકરી મોટી થાય અને મોટી થયા પછી જ્યારે શરણાઈના સુર સંભળાય છે ત્યારે ખરેખર પિતાના હૃદયમાં બહુ દુઃખ થતું હોય છે। દીકરી માટે તો પિતાનું હૃદય છે એ દુઃખ અનુભવતું હોય છે। આમ કહેવા જઈએ સાદી ભાષામાં તો દીકરી છે પિતા માટેના કાળજાનો કટકો હોય છે। એટલે ઘણીવાર આપણે એવું પણ સાંભળેલું હોય છે કે દીકરીના વિદાય સમયે કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કારણ કે દીકરી છે પિતાનું હૃદય છે એટલે સૌથી વધારે દુઃખ છે એના પિતાને થાય છે। એટલું જ દુઃખ દીકરીને જ્યારે વળાવે છે કે જ્યારે શરણાઈના સુર સંભળાય છે ત્યારે એની માતાને પણ એનું દુઃખ થાય છે। આમ આપણે જોવા જઈએ તો અશોક ચાવડાએ જે આપણને શીર્ષક આપ્યું છે દીકરી, એ દીકરી ખરેખર યોગ્ય જ છે, કારણ કે જ્યારે દીકરીની વિદાય થાય છે ત્યારે એના પિતાની જે ભીની પાપણ છે એ ભીની પાપણની અંદર પોતાની દીકરી છે એને પ્રત્યક્ષ દેખાતી હોય છે, કારણ કે નાનપણથી યુવાવસ્થા સુધી એના પિતાએ એનો ઉછેર કરેલો હોય છે। દીકરીનું જે જીવન છે, જે માન મર્યાદા જે સન્માનમાં પોતે જીવેલી છે કે જે પોતાને સહાયરૂપ થયેલી છે અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો ગર્વ કે અભિમાન નહીં એવું જીવન જીવનાર તે દીકરી છે। આપણે આમ જોવા જઈએ તો દીકરીનું સ્થાન અને માન સમાજમાં ખૂબ જ ઊંચું છે। એટલે અહીંયા આપણા કવિ જે છે એ કવિએ છે દીકરીનું જે મન છે એને હું અહીંયા વાચા આપેલી છે કે દીકરીનું જીવન ખરેખર એ કેવું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે દીકરી જ્યારે નાની હોય છે ત્યારે એના પિતા છે એના માથે હાથ ફેરવતા હોય છે અને એ પિતાનું એનું વાત્સલ્ય જે છે પૂરું પાડતા હોય છે, ત્યારે એ જ દીકરી પછી મોટી થઈ અને પિતાને માથે હાથ ફેરવતા હોય। આમ જોઈએ તો દીકરી પ્રત્યેની જે પિતાની જવાબદારી છે એના બદલામાં પિતા પ્રત્યેની જે સમર્પણ ભાવના છે એ સમર્પણ ભાવના જે છે એ આ કાવ્યમાં વ્યક્ત થઈ છે કે માત્ર દીકરી જ નહીં પણ દીકરીના પિતા પણ એની પાસે છે પોતાના જીવન છે અર્પિત કરતા હોય છે। એટલે સમાજમાં જે દીકરીને ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે, જે ઉચ્ચ મોભો આપવામાં આવે છે એ ખરેખર સાચું છે, એટલે જ સમાજમાં દીકરીને સ્નેહનું ઝરણું કહેવામાં આવે છે। અને દીકરી જે છે એ આમ જોવા જઈએ તો સમાજ અને દેશ માટે એક ઊંચું રત્ન છે। આપણા દેશમાં જોઈએ તો ઘણી બધી દીકરીઓ એવી છે કે જે પોતે મોટી થઈ અને આ દેશની અંદર આ ઇતિહાસમાં આજે પણ એમના નામ છે, કારણ કે દીકરી શીર્ષક છે
એ આ કાવ્યને યોગ્ય છે. કેમ કે દીકરીનું જે સ્થાન સમાજમાં અને દેશમાં જે ઊંચું છે એ એટલા માટે ઊંચું છે કે દીકરી છે એના કાર્યો એવા હોય છે કે જે પોતે સમજદારીથી પહેલેથી જીવન જીવતી હોય છે અને આખું જીવન છે જવાબદારીવાળું હોય છે, અને તેમ છતાં પણ પોતે પોતાનું જીવનને પોતાનું જીવન જે છે એ સુખમય રીતે પસાર કરતી હોય છે. એટલે જ વિદ્યાર્થી મિત્રો દીકરીને સ્નેહનું ઝરણું પણ કહેવામાં આવે છે કે દરેક જવાબદારી માથે લીધી હોવા છતાં પણ એનામાં દુઃખનો અહેસાસ ક્યાંય થતો નથી. એટલે અશોક ચાવડાએ આપણને સરસ મજાનું કાવ્ય આપ્યું દીકરી. તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ.